विद्यार्थी मित्रों धोरण 11 विषय अर्थशास्त्र पाठ 8 आर्थिक सुधारा अपने पाठ आर्थिक सुधारा में खानगीकरण जो गया भारत में खानगीकरण की प्रक्रिया हमें आप जानू वैश्विकरण तो नहीं भारत हमें जो भारत में विदेशी मूड़ीरोकाण विदेशी मूड़ीरोकाण एट फॉरेगन इन्वेस्टमेंट इन इंडिया विदेशी मूड़ीरोकाण विदेशी मूड़ीरोकाण एट अपने खबर है कि बाहर देश चलन के बराबर विश्वीकरण की प्रक्रिया में प्रत्यक्ष विदेशी मूड़ीरोकाण एक अगत्यन पगलू गणाय भारत की नियंत्रित अर्थव्यवस्था में राज्य के देश की नाणकीय जरूरिया जेवा के उद्योगों की स्थापना मूड़ीरोकाण चीज वस्तुओं के टेक्नोलॉजी की आयात में विदेशी उड़ियामन की जरूरियात वगैरह विदेशी संस्थाओं के व्यक्तिओ पास की मदद लेवी पड़ती कारण के विदेशी रोकाण पर नियंत्रित था बराबर ने 1991 पछी राज्य आर्थिक कायदाओं में फेरफार कर विदेशी व्यक्ति के संस्थाओं ने सीधूज उद्योगों में वधु प्रमाण में रोकाण करवानी छूट आपी विदेशी जे लोग था व्यक्तिओ था ए लोग पर नियंत्रित हतु रोकाण करवा माटे उद्योगों में के सेवा में परंतु शू हवे ए लोग विदेशी व्यक्तिओ की मदद लेवी पड़ती थी कारण के आयातों माटे मूड़ीरोकाण माटे तो शू थयुं ए लोगए शरत मूकी कि तमे कायदाओ पर नियंत्रित जे मूलका छे प्रतिबंध मुलका है तो खुला कर दो एट शू थे सीधूज उद्योगों में वधु प्रमाण में रोकाण करने ने छूट आपी बराबर हवे विदेशी मूड़ीरोकाण प्रकारों विदेशी मूड़ीरोकाणना बे प्रकार से तमने पूछाय विदेशी संस्थाकीय मूड़ीरोकाण और प्रत्यक्ष विदेशी मूड़ीरोकाण हवे आ बे रीते समझी शकाय पेलो शू है विदेशी संस्थाकीय मूड़ीरोकाण एट फॉरेगन इंस्टीट्यूशनल इन्वेस्टमेंट FII જ્યારે વિદેશી રોકાણકર્તા વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાને બદલે દેશના નાના બજાર મૂડી બજાર કે શેર કે બોન્ડની ખરીદી કરીને રોકાણ કરે છે તેને વિદેશી સંસ્થાગત રોકાણ કહેવામાં આવે છે શું વિદેશનો જે રોકાણકર્તા હશે એ ભારતમાં આવીને ધંધો કે ફેક્ટરી કરતો ન ફેક્ટરીની સ્થાપના કરવાને બદલે શું કહે છે નાના બજાર મૂડી બજાર કે શેર કે બોન્ડમાં શું કરે છે એ ખરીદીને એમાં રોકાણ કરે છે તેને શું કહેવાય છે વિદેશી સંસ્થાગત રોકાણ આથી કંપનીઓએ વિદેશી સંસ્થાગત રોકાણકર્તા તરીકે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી બને છે ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરેલી માત્રામાં જ આવા રોકાણો કરી શકાય છે ભારત સરકાર દ્વારા જે નિયંત્રિત કરેલી હશે એમાં એ રોકાણો કરી શકાય છે મોટાભાગે આવા રોકાણો વિદેશી બેન્કો વીમા કંપની મ્યુચ્યુઅલ ફંડ વગેરે કંપનીઓ દ્વારા કરવામાં આવે છે બરાબર વિદેશી સંસ્થા કે મૂડીરોકાણ કોના દ્વારા કરવામાં આવે વિદેશી બેન્કો છે વીમા કંપનીઓ છે મ્યુચ્યુઅલ ફંડ છે એ કંપનીઓ દ્વારા થતા હોય છે કારણ કે એ લોકો પોતાનો ધંધોની સ્થાપના કરતા નથી ફેક્ટરીની સ્થાપના કરતા નથી જે વિદેશી રોકાણ કરતા હોય છે એ શું કરે છે ભારતમાં જે નાના બજાર છે મૂડી બજાર છે શેર છે ડિબેન્ચર છે એની જ ખરીદી કરીને એમાં રોકાણ કરે છે વિદેશી કંપનીઓ જેટલી ઝડપી શેર બજારમાં નાનું ઠાલવે છે એટલી ઝડપથી પાછું પણ ખેંચી શકે છે કે વિદેશી કંપનીઓ છે ને એના પર ભરોસો રાખી ન શકાય કારણ કે જેટલી ઝડપથી એ બજારમાં પોતાના નાના ઠાલવે છે ખરીદી કરે છે શેરની ખરીદી કરે છે બોન્ડની ખરીદી કરે છે બરાબર એટલી ઝડપથી એ પાછી પણ ખેંચી શકે છે આ માટે અર્થતંત્રમાં તે અસ્થિરતાનું જોખમ પણ લાવે છે એટલે અર્થતંત્રમાં શું થાય છે અસ્થિરતા આવી જાય છે આ થયું વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ હવે આવે છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ પ્રત્યક્ષ વૈશ્વિકીકરણ બાદ ભારતમાં વિદેશી કંપનીઓને ઉત્પાદન તથા વેચાણના ક્ષેત્રોમાં સીધું જ રોકાણ કરવા દેવામાં આવે છે જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે વૈશ્વિકીકરણ થયું બરાબર 1991 પછી ભારતમાં શું છે વિદેશી કંપનીઓને જે ઉત્પાદન તથા વેચાણના ક્ષેત્રોમાં શું સીધું જ રોકાણ કરવા દેવામાં આવે છે જેને શું કહેવાય છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ જ્યારે વિદેશી વ્યક્તિ સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રોમાં સીધું જ મૂડીરોકાણ કરે છે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કારણ કે કોઈ પણ નિયંત્રણ એમાં નથી સીધે સુધી શું કરવાનું છે એ રોકાણ કરી શકે છે બરાબર અહીં કંપની ફેક્ટરી ઉદ્યોગ ધંધાઓ તેઓ પોતે જ સ્થાપના કરે છે કે સીધી ભાગીદારી કરે છે એ સંચાલનમાં કાબૂ મેળવે છે એટલે પ્રત્યક્ષ વિદેશી મૂડી અહીંયા નિયંત્રણ નથી હવે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ ભારતમાં વિદેશી વ્યક્તિઓ કે નાના સંસ્થાઓ દ્વારા સીધું મૂડીરોકાણ આવ્યું છે તેનું સ્વરૂપ નીચે મુજબ છે તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે સીધા મૂડીરોકાણના સ્વરૂપે હોવાથી તે વધુ સ્થિર રોકાણ ગણાય છે તે યંત્રો કાચો માલ સંપત્તિના સ્વરૂપમાં હોય છે તે દેશના નવી ટેકનોલોજી સ્વરૂપમાં પણ આવે છે તે કાર્ય સંસ્કૃતિ પણ ઊભી કરે છે આ રીતે વિદેશી શું કરે છે મૂડીરોકાણ પ્રત્યક્ષ રીતે કરી શકે છે આ સ્વરૂપમાં
बराबर। संस्थागत रोकाण स्वरूप में यंत्रों कच्चा माल संपत्ति एम रोकाण कर सके, टेक्नोलॉजी लाने एम रोकाण कर सके, नवी कई कार्य संस्कृति ऊबी करे। भारत में तबक्कावार विविध आर्थिक क्षेत्रों में स्वतंत्रपणे तथा भारतना रोकाणकारों साथे मळीने विदेशी रोकाणकारों सीधू विदेशी मूड़ीरोकाण वधार्यु छे अने भारतना विदेशी हूड़ियामणनी अनामतों में वधारो थयो छे। शुं थयुं छे? तबक्कावार विविध आर्थिक क्षेत्रों में खेती क्षेत्र, कृषि क्षेत्र, सेवा क्षेत्र स्वतंत्रपणे तथा भारतना रोकाणकारों साथे मळीने विदेशी रोकाणकारों सीधू विदेशी मूड़ीरोकाण वधार्यु। भारतना जे रोकाणकारों छे ए लोको साथे मळीने बन्ने विदेशी रोकाणकारों विदेशी मूड़ीरोकाण वधार्यू है, भारतना विदेशी हूड़ियामणनी अनामत में वधारो थयो छे, जेथी शुं थयो छे? भारत में विदेशी हूड़ियामण वधवा लाग्यो छे। हवे हवे छे भारत की विदेश व्यापार नीति, व्यापार नीति केवी छे, आ आपणो चेप्टरनो छेल्लो टॉपिक छे, बराबर। एटले तमारुं चेप्टर पूरुं थई जशे। आ चेप्टरमांथी घणुं ओछुं पूछायुं छे, 30-70% जेटलो अभ्यासक्रममांथी आटलुं ज पूछानुं छे। आपणने खानગીકરણ વાંચવાનું છે, ખાનગીકરણ પૂછાશે, બરાબર। વિદેશી મૂડીરોકાણના પ્રકારો જે છે, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ। હવે છેલ્લે છે વિદેશ વેપાર નીતિ કેવી છે, ઇન્ડિયન્સ ફોરેન ટ્રેન્ડ પોલિસી। ભારતમાં વિદેશ વેપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારોનો સામનો કરતી આવી છે, પડકારો એટલે મુશ્કેલીઓ આવી છે એનો સામનો કર્યો છે। પહેલું કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની ફરજિયાત। જ્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હોય છે, બરાબર, ત્યારે ઘરેલું ઉદ્યોગોને એટલે જે ગૃહ ઉદ્યોગો છે એ લોકોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની ફરજિયાત। આયાતો પર શું રાખે છે? અંકુશ। ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું, બરાબર। જે ગૃહ ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો છે, એ લોકોનું ઉત્પાદન વધારવા અથવા આયાત અવેજીકરણ કરવું હોય તો નવી જે ટેકનોલોજી આવે, પૂરક યંત્રો આવે, બરાબર, એ સંસાધનો, એમાં શું આયાત પ્રમાણ નક્કી કરવું કે કેટલી કેટલા ટેકનોલોજી મંગાવી, કેટલા યંત્રો મંગાવવા, એના પર આયાત નક્કી કરે છે। પછી વિદેશી હૂડિયામણ બચાવવા બિનજરૂરી ચીજવસ્તુની આયાતો પર અંકુશ રાખવો કે નહીં। હવે વિદેશી હૂડિયામણ બચાવવાનું છે, આયાત કરીએ તો મૂડીરોકાણમાં વધારો થાય, નિકાસ કરીએ તો પણ શું મૂડીરોકાણ વધે, પણ બિનજરૂરી જે ચીજવસ્તુઓ છે એના પર શું રાખવું જોઈએ? અંકુશ, જેથી વિદેશી હૂડિયામણ આપણું બચી રહે। ચોથું, આવશ્યક આયાતો માટેની ચૂકવણી માટે જરૂરી હૂડિયામણ કમાવવા માટે નિકાસને પ્રોત્સાહન આપવું, બરાબર। હવે આપણા પાસે શું છે? વિદેશી હૂડિયામણ, આપણે નિકાસો વધારીએ તો વિદેશી હૂડિયામણ આપણા પાસે આવે, ને આયાત કરીએ તો વિદેશી હૂડિયામણ ઓછું થાય, બરાબર। એટલે જેટલી આયાતોની ચૂકવણી કરવી હોય એ જરૂરી હૂડિયામણ જોઈતું, એના માટે શું કરવું પડે? નિકાસોને પ્રોત્સાહન આપવું જોઈએ। ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકતા નથી, એટલે વિદેશી નીતિ માટે આ એક પ્રશ્ન ઉકેલ પડકારજનક હતો। ઘણી બધી જે ભારતીય વસ્તુઓ છે ગુણવત્તાના પ્રશ્ને, ગુણવત્તા ઓછી હોય તો એ પ્રશ્ને શું આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકે નહીં વૈશ્વિકરણમાં, એટલે એ એક પડકારજનક હતો। વિદેશી વેપાર નીતિના ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમાન નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું। સાતમું, આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હૂડિયામણની જરૂરિયાત ઊભી થાય છે, તેથી આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાનો આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં જુદી હોય છે। શું? વિદેશી હૂડિયામણની જરૂરિયાતો ઊભી થાય છે, તેથી આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓમાં આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં જુદી હોય છે। આ તમામ પડકારોને ધ્યાનમાં રાખી ભારત વિદેશ વેપાર નીતિ રજૂ થતી રહી અને તેમાં સમયાંતરે પરિવર્તનો પણ થતા રહ્યા। કેટલા પડકારજનક? 7 પડકારજનક હતા, બરાબર। એના સામે ભારતે ટકી રહ્યું, મેઇન તો વિદેશી હૂડિયામણ વધવું જોઈએ, એટલા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું જોઈએ। હવે જે વિદેશ વેપાર નીતિના તબક્કા છે એ પૂછવાના નથી, ને આર્થિક સુધારાની સાનુકૂળ અને પ્રતિકૂળ અસરો પણ પૂછવાના નથી, એટલે આ ચેપ્ટરમાંથી ખાસ તો તમારે ખાનગીકરણ, ખાનગીકરણની પ્રક્રિયા અને વિમૂડીકરણ એટલે શું 1 માર્ક્સમાં પૂછાશે, બરાબર। પછી આવશે તમારું મૂડીરોકાણના પ્રકારો, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, પછી મૂડીરોકાણનું સ્વરૂપ, કયા સ્વરૂપે રોકાણ કરતાં રોકાણ કરે છે તે, અને વિદેશ વેપાર નીતિના પડકારો। આ 8 ક્વેશ્ચન છે તમારે આ મોઢે કરવાના છે, એકદમ ઇઝી છે, બરાબર, આવડી જશે। હવે આ ચેપ્ટરમાં કંઈ સમજ ન પડ્યું હોય તો પૂછજો। અસ્તુ, આભાર।